ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 3 ખૂબ જ અગત્યનો દાખલો છે અને બે વસ્તુ આપણે એમાં શોધવાની છે, એક સરેરાશ વિચલન અને એક સરેરાશ વિચલનાંક. આ ખૂબ જ અગત્યનો અને સરળ દાખલો છે, ખાસ ધ્યાન આપીને આ દાખલામાં આપણે ધ્યાન આપીશું તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. આપણને એક્સ અને એફ આપેલા છે એટલે આપણે લખીશું એક્સ અને બાજુમાં લખીશું એફ. આ એક્સ છે ને લખી દઈએ 3, 5, 10, 12 અને 15, બાજુમાં એફ છે એ પણ લખી દઈએ 4, 7, 6, 2 અને 1. આપણે અગાઉ જે દાખલા ભણી ગયા એ મુજબ આપણે એક્સ બાર શોધવાનો છે. તો એક્સ બારનું સૂત્ર શું આવશે? એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન. અહીંયા આપણે એફ અને એક્સ આપેલો છે એટલે આપણે પહેલાં એફ એક્સ કરીશું એટલે એનો ગુણાકાર થઈ જાય. 3 × 4 એટલે 12 થશે, ત્યાર પછી 5 × 7 એટલે 35 થશે, 10 × 6 એટલે 60 થશે, 12 × 2 એટલે 24 થશે અને 15 × 1 એટલે 15 થશે. એને કહેવાય સિગ્મા એફ એક્સ. એટલે એનો સરવાળો આપણે કરી દેવાનો. તો 12, 35, 60, 24 અને 15 આ બધાનો સરવાળો કરીએ એટલે 146 થાય, 146 આપણો આવશે. અને એન, એન એટલે 4 × 7 11, 11 × 6 17, 17 × 2 19 ને 20 એટલે એન બરાબર કેટલા આવવાના? 20. એટલે આપણો પ્રથમ જવાબ આવી ગયો એક્સ બાર બરાબર 7.3. અને આ બધી જ વિગતો આપણને મિનિટમાં આપેલી છે એટલે આપણે અહીં લખીશું મિનિટ. કેટલી? 7.3 મિનિટ. હવે આપણે અગાઉ દાખલામાં કર્યું એ પ્રમાણે એક્સ માઇનસ એક્સ બાર કરીશું અને એક્સ બાર કેટલા છે? 7.3 અને આ એક્સ છે તો એક્સમાંથી એક્સ બારને આપણે માઇનસ કરવાનો એટલે 3 માંથી 7.3 ને માઇનસ કરવાના એટલે આવશે 4.3. પરંતુ માઇનસમાં જવાબ આવે અને આ માનાંકની બહાર નીકળે એટલે માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. 2.3 હવે 5 માંથી 7.3 એટલે 7.3 માંથી 5 જાય તો કેટલા આવશે? 2.3. 10 માંથી 7.3 ને માઇનસ કરીશું એટલે 2.7. 12 માંથી 7.3 ને માઇનસ કરીશું એટલે 4.7 અને 15 માંથી 7.3 ને માઇનસ કરીશું એટલે 7.7. હવે આપણે જે MD છે એટલે કે સરેરાશ વિચલન એનું સૂત્ર શું? તેનું સૂત્ર અગાઉ શીખી ગયા એ પ્રમાણે એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન. પણ આ રીટ એફ વાળી છે એટલે આગળ આપણે લખી દઈશું અહીંયા એફ. હવે આ એક્સ માઇનસ એક્સ બાર તો છે પણ એફ નથી એટલે અહીંયા આપણે લખીશું એફ અને એક્સ માઇનસ એક્સ બાર. એટલે આ એક્સ માઇનસ એક્સ બાર અને આ એફ એ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ એટલે આપણને આ મળી જાય 4 × 3 = 12, 4 × 6 = 16 એટલે 16.12 અને 12નો 1 આગળ આવી જાય એટલે 17.2. ગુણાકાર કરી લેજો આગળ. ત્યાર પછી 7 × 2.3 એટલે આવશે 16.1. ત્યાર પછી 6 × 2.7 એ આવશે 16.2. ત્યાર પછી 2 × 4.7 એટલે 9.4 અને છેલ્લે 1 × 7.7 એટલે આવશે 7.7. અને આ બધાનો જવાબ એટલે સિગ્મા એફ કાઉન્સમાં એટલે કે માનાંકમાં એક્સ માઇનસ એક્સ પર અને બધાનો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 66.6. એટલે હવે સરળતાથી આપણો દાખલો પૂરો થઈ જાય. આપણે શું કરવાનું છે? હવે તો આપણી પાસે આ મળી જ ગયું છે એમાં લખી દઈએ 66.6 અને એન બરાબર કેટલા છે? તો 20. એટલે આપણો પ્રથમ જવાબ જે MD છે એ આવી જશે 66.6 ભાગ્યા 20 એટલે આપણો જવાબ આવશે 3.33. આ દરેકે દરેક જવાબ આપણે શેમાં લખવાના છે? મિનિટમાં. એટલે આપણો જવાબ આવશે 3.33 મિનિટ. હવે આપણે આ 3.33 મિનિટ તો આવી ગયો પરંતુ આપણે બીજો એક જવાબ શોધવાનો છે એ કયો છે? સરેરાશ વિચલનાંક. હવે સરેરાશ વિચલનાંક એટલે શું? તો MD છેદમાં એક્સ બાર. MD કેટલા છે? 3.33. એક્સ બાર કેટલા આપણે આવેલા? 7.3. એટલે આપણે ભાગાકાર કરી દેવાનો અને આનો ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ આવશે 0.46 એટલે કે 0.46. એટલે આ દાખલો પણ ખૂબ જ સરળ ગણાવી શકાય અને પરીક્ષામાં આપણને આવા દાખલા 3 માર્ક્સની અંદર પૂછવામાં આવશે.
જે પહેલો દાખલો હતો સ્વાધ્યાય 4.3નો, એ 2 માર્ક્સમાં, બીજો દાખલો પણ 3 માર્ક્સમાં અને ત્રીજો દાખલો પણ 3 માર્ક્સમાં આપણને પૂછાશે. હવે જે સ્વાધ્યાય 4.3 છે એને દાખલા નંબર 4 અને 5 જે છે એ આપણને 5 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે, પરંતુ એ દાખલાની ગણતરી આપણે 5 માર્ક્સમાં રાખીશું, જેથી કરીને ભવિષ્યમાં જો એવો દાખલો 5 માર્ક્સમાં પૂછાય તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં.